गुड मॉर्निंग विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, आग आप चैप्टर 7 जो अधूरू थूं तेना विषे आप जुशु। हमें चैप्टर 7 में जुं, हमें आप ससलू चैप्टर हतुं, एमां ससला विषेनी बात हती कि ससलू शू करे छे खेतर में। एक गाजर जोई जाए छे अने लाल चटाक गाजर જોઈને તે હરખાય છે, તેનો હરખનો પાર નથી રહેતો અને એ ઝાડ પાસે જાય છે અને અચાનક ત્યાં શું આવે છે, વાંદરો આવે છે અને વાંદરો સસલાના હાથમાંથી ગાજર ચૂંટવી લે છે અને ઝાડ ઉપર જતું રહે છે। સસલું ઘણી બધી આજીજી કરે છે કે વાંદરાભાઈ મારું ગાજર મને પાછું આપી દો, પણ વાંદરાભાઈ તેને ગાજર પાછું આપતા નથી। ગાજર સસલું ચાલાક અને હોશિયાર હોય છે એટલે શું કરે છે, પોતાના ઘરે જાય છે અને જે પ્લાસ્ટિકના ફ્રૂટ્સ હોય છે રમકડા, એના તો ફ્રૂટ્સની આખી પેટી લઈ આવે છે અને વાંદરાભાઈ આગળ મૂકે છે અને હાથમાં અલગ અલગ પ્રકારના ફ્રૂટ્સ હોય છે તે હાથમાં લે છે અને વાંદરાભાઈને લલચાવે છે। ત્યારે મોટું શું કરે છે, સસલું મોટું પપૈયું બતાવે છે વાંદરાભાઈને। વાંદરાભાઈ શું કરે છે, પપૈયું જોઈને તેમનો જીવ લલચાઈ જાય છે એટલે સસલું શું કહે છે કે વાંદરાભાઈ મને મારું ગાજર પાછું આપી દો, લો હું તમને આ મોટું પપૈયું તમને આપી દઉં। ત્યારે વાંદરો શું કરે છે, ગાજર આપી દે છે અને પપૈયું લઈ લે છે। જ્યારે વાંદરો પપૈયું ખાવા જાય છે ત્યારે શું થાય છે, તેના દાંત તૂટી જાય છે અને પપૈયું તૂટતું નથી એટલે વાંદરો પણ છેતરાઈ જાય છે। સસલાના ચાલાકીથી તેને તેનું ગાજર પાછું મળી જાય છે। હવે આગળ જોઈશું, આપણે આગળ જોયું આપણે ઉદાહરણ મુજબ જોડું, આપણે ચિત્ર છે, ચિત્રને આપણે શબ્દ સાથે જોડવાના છે। પહેલાં તો આપણે ઓલરેડી એક્ઝામ્પલ આપેલું છે, તો પહેલું એક્ઝામ્પલ શેનું છે, દાદાનું ચિત્ર છે, તો દાદાના ચિત્ર સાથે જોઈન્ટ કરેલ છે। પછી બે નંબરમાં ચિત્રમાં જોવાનું છે, બે નંબરનું ચિત્ર શાનું છે, આપણને આવડવું જ જોઈએ કે બે નંબરનું ચિત્ર વરસાદનું છે, તો આપણે એને એરો લાઈન અંડરલાઈન બનાવીશું, વરસાદના શબ્દ સાથે જોઈન્ટ કરવાનો છે। પછી ત્રણ નંબરનું ચિત્ર છે, તો ત્રણ નંબરનું ચિત્ર શાનું છે, સગડી છે, તો આપણે ત્રણ નંબરનું ચિત્ર છે એ શેની સાથે જોડીશું, સગડીનો જે શબ્દ છે તેની સાથે જોડવાનું છે। હવે ચાર નંબરનું છે, ચાર નંબરનું ચિત્ર જોવાનું આપણે, ચાર નંબરનું ચિત્ર શાનું છે, તો ચાર નંબરનું ચિત્ર વેલણનું છે। તો આ રીતે આપણે ચિત્રને શબ્દ સાથે જોઈન્ટ કરવાનો છે, ચિત્ર ઓળખવાનું સારી રીતે અને એને શબ્દ સાથે જોડવાનું છે। હવે આપણે નીચે જોઈશું, નીચેના વાક્ય મોટેથી વાંચો અને ખાલી જગ્યા પૂરવાની છે, વાંચવાની છે। આપણે જોયું એક નંબરમાં વાદળી વાદળી વરસ વરસ, નીચે એક્ઝામ્પલમાં આપેલું છે વાદળી વાદળી વરસ વરસ, એટલે એનું એ જ વાક્ય છે પણ એમાં ખાલી જગ્યા દર્શાવવામાં આવી છે। એ ખાલી જગ્યા આપણે ઉપરનું જે વાક્ય છે તેને આધારે નીચે ખાલી જગ્યા પૂરવાની છે, તો આપણે જોઈશું વારા પછી વારો તારા પછી મારો, વારા પછી વારો તારા પછી મારો। આપણે વારા છે અહીંયા જોવાનું છે, કયો સ અક્ષર નથી, અહીંયા અક્ષરની વાત કરવામાં આવી છે, વા પછી લખીશું આપણે રા, પછી તો છે જ અહીંયા લખેલું, પછી શું લખીશું વા રો, પછી તા રા, પછી લખેલું છે, પછી શું લખીશું આપણે મારો મારો। હવે આખું વાક્ય આપણે ફરીથી ઊંચા અવાજે વાંચવાનું, વારા પછી વારો તારા પછી મારો, આ રીતે વાક્ય બનાવવાનું છે। હવે ત્રણ નંબરમાં જોવાનું છે, સસલાની જેમ ચાલો, શું કહે છે જોવાનું છે, અહીંયા કયો શબ્દ નથી તો આ બંને શબ્દ નથી, તો આપણે શું લખીશું અહીંયા સ સ લા, ની તો છે પછી જે નથી,
तो आप शू लखीशूँ अँ जेम पची चा नहीं चालो ए रीते अपने वाक्य पूर्ण करवानु छे। ससलानी जेम चालो हवे चार नंबर में जमरूख मने भावे छे। हवे आपणे जमरूख में जोईशुं चार नंबर में जम शब्द नथी तो आपणे अहीं लखीशुं ज म रूख पछी म શું નથી જમરૂ ખ જ મ મ છે મ રૂ ખ પછી મને પછી વે છે ભા વે એટલે કે જ મ રૂ ખ મને ભાવે છે એવી રીતે બનાવીશું આપણે। હવે પાંચ નંબરમાં દેડકા ભાઈ મનમાં મલકાયા તો આપણે અહીંયા દે અહીંયા દેડકાભાઈ પછી મ ન મ ન માં પછી મ મલકાયા આ રીતે લખવાનું દેડકાભાઈ મનમાં મલકાયા મલકાયો। પછી છ નંબરમાં વરસાદમાં નાવ આગળ જાય તો વર પછી આપણે લખીશું સા દમા નાવો આગળ જાય વરસાદમાં નાવ આગળ જાય આ રીતે આપણે વાક્ય બનાવવાના છે। હવે આગળ જોઈશું આપણે રજામાં દાદા સાથે રમે તો આપણે શું લખીશું અહીંયા રજા તો આપણે અહીંયા લખીશું રજા માં તો છે એકદા નથી તો આપણે લખીશું દા પછી સા નથી તો આપણે લખીશું સાથે ર મે નથી એટલે આપણે લખીશું રમે તો રજામાં દાદા સાથે રમે આ રીતે આપણે લખવાનું છે। તમારે પણ તમારી ગુજરાતીની નોટમાં અને બુકમાં આ રીતે લખવાનું છે સારા અને સુંદર અક્ષરથી। પહેલાં જોવાનું છે ઉપર વાક્ય, પહેલાં મોટેથી વાંચવાનું છે અને પછી ખાલી જગ્યા નીચે લખવાની છે એ કયો અક્ષર ખૂટે છે, એવી જ રીતે તમારે નોટમાં પણ કરવાનું છે સારા અને સુંદર અક્ષરથી।